जय स्वामीनारायण। वाला विद्यार्थी मित्रों, आज आपणे धोरण 6 विषय विज्ञान तेनी अंदर पाठ 13 चुंबक साथे गमत तेना विषय अभ्यास करीशुं। गया लेक्चर में आपणे पाठ 12 विद्युत तथा परिपथ तेनो अभ्यास कर्यो हतो। छेल्ले आपणे तेना विषे एक प्रयोग पण कर्यो हतो के कया पदार्थो विद्युतना सुवाहक छे अने कया पदार्थो विद्युतना अवाहक पदार्थो छे। तो हवे आजे आपणे पाठ शुरू करीए, पाठ 13 चुंबक साथे गमत। હવે વિદ્યાર્થી મિત્રો, તમે બધાએ ચુંબક જોયું હશે, દરેક વિદ્યાર્થી મિત્રોએ ચુંબક તો જોયું જ હશે, બરાબર? આપણે ચુંબક કેવા રંગનું હોય છે તો કે ચુંબક હંમેશા કાળા રંગનું હોય છે। તે નોર્મલી રીતે પડ્યું હોય તો તમને શું લાગે છે કે એક પથ્થરનો ટુકડો પડ્યો છે એવું લાગે, બરાબર ને? જો કુદરતી ચુંબક હોય તો તમને નોર્મલી રીતે પથ્થરનો ટુકડા જેવું જ એનો આકાર અને એ આપણને લાગે છે કે આ પથ્થરનો એક નાનો ટુકડો છે। પણ આપણને ખબર કેવી રીતે પડશે કે ચુંબક છે? તો તમે બધા એની સાથે રમત પણ કરતા હશો, ચુંબક લાવીને, કે ચુંબક હોય, ચુંબક જ્યારે તમારી પાસે હોય છે ત્યારે તમે એને લોખંડ સાથે અડકાવો છો। જો એ લોખંડને આકર્ષે, આકર્ષે એટલે કે ચોંટી જાય છે, બરાબર? એ ચોંટી જાય તો તમે એને શું કહેશો? ચુંબક છે આ, બરાબર? પછી તમે અલગ અલગ રીતે ઘણી બધી જગ્યાઓ તમે અલગ અલગ વસ્તુઓમાં એનો અડાડવાનો પ્રયત્ન કરો છો, જેમ કે સ્ટીલના કોઈ વાસણને અડાડો છો, લોખંડની કોઈ પટ્ટીને, ફૂટપટ્ટીને અડાડો છો, પ્લાસ્ટિકમાં તેને અડાડવાનો પ્રયત્ન કરો છો, અને તમે વારે વારે બધાની નિરીક્ષણ કરો છો અને જુઓ છો કે કઈ વસ્તુને તે આકર્ષે છે। તો કે ચુંબક હંમેશા લોખંડને જ આકર્ષે છે, બરાબર ને? તો હવે આપણે એના વિશે સમજી લઈએ કે ચુંબક સાથે ગમત એટલે કે ચુંબક કેવી રીતે એની શોધ થઈ, તેના કેટલા પ્રકારો છે, ચુંબકનો ઉપયોગ આપણે ક્યાં ક્યાં કરીએ છીએ, તેના ગુણધર્મો વગેરે વિનો આપણે હવે અભ્યાસ કરીશું। તો ચુંબક સાથે ગમતની અંદર પહેલી અને બુઝો એવી જગ્યાએ ગયા જ્યાં ખૂબ મોટા ઢગલાઓમાં નકામો કચરો એકઠો થયેલો। ખૂબ મોટા ઢગલાઓ હતા એની અંદર નકામો કચરો એકઠો થતો હતો, બધો ભેગો કરે છે, બરાબર? એમ કંઈક આશ્ચર્યજનક થઈ રહ્યું હતું ત્યાં। હવે કચરાનો ઢગલો હતો ત્યાં પાછું કંઈક આશ્ચર્યજનક હતું, હવે શું હતું? તો કે કચરાના ઢગલા તરફ એક ક્રેન ગતિ કરી રહ્યું હતું, ક્રેન એ ગતિ કરતું હતું, ક્રેન એટલે કે કામ કરતું હતું ક્રેન। હવે ક્રેનનો લાંબો હાથો કચરાના ઢગલા પર એક બ્લોકને નીચે ઉતારતો હતો, બ્લોક હતું એટલે કે ચોરસ ટુકડો, મોટો બ્લોક એને છે ને, ચોરસ મોટા ટુકડાને શું કહેવાય? બ્લોક કહેવાય, બરાબર? એ બ્લોકને નીચે ઉતારતું હતું ક્રેનની મદદથી, એ બ્લોક ક્રેન સાથે લટકાવેલું હતું અને એને નીચે ઉતારતું હતું, અને પછી તે ત્યાંથી ગતિ કરવાની શરૂ કરતો હતો। અને કલ્પના કરો કે શું થયું હશે, જેવું તે દૂર તરફ ગતિ કરતું હતું કે લોખંડનો કચરો બ્લોક સાથે શું થતી, ચોંટી જતો હતો। એ કચરાના ઢગલા ઉપર એ બ્લોક શું કરતું હતું? ગતિ કરતું હતું, એટલે કે ફરતું હતું। કચરાનો ઢગલો હતો ત્યાં, બ્લોક ફરતું હતું, અને જેવું એ કચરાના ઢગલામાંથી આ ઊંચું કરતું કરે તો તમને શું જોવા મળે? તો કે જે આ બ્લોક હતો તેની સાથે કેવો કચરો ચોંટી ગયો હતો? લોખંડનો કચરો ચોંટી ગયો દેખાતો હતો। તો આ જે બ્લોક છે એ આ બ્લોક શું હશે? આ બ્લોક જે છે આ બ્લોક શું હશે? તો કે બ્લોક એ ચુંબક હશે। શું હશે? ચુંબક, ચુંબક હતું માટે ત્યાં એની અંદર લોખંડનો જે કચરો, નકામો કચરો હતો એ ચુંબક સાથે, એ બ્લોક સાથે શું થઈ ગયું હતું? ચોંટી ગયો હતો। તો એ બ્લોક હતો, બરાબર? હવે તેમણે હમણાં જ ચુંબક વિશે ખૂબ જ રસપ્રદ પુસ્તક વાંચેલું, ચુંબક વિશે એમણે પહેલી અને બીજું એક બહુ રસપ્રદ પુસ્તક વાંચેલું એટલે તેઓને તરત જ સમજી ગયા કે શું હતું, કે ક્રેનના તે છેડે ચોક્કસપણે શું હોવું જોઈએ? ચુંબક જ હોવું જોઈએ, જે કચરાના ઢગલામાંથી લોખંડને વીણી લેતું હતું। કચરાના ઢગલામાંથી લોખંડને શું કરતું હતું? વીણી લેતું હતું। હવે તમને ચુંબક જોયા હશે, તમે બધાએ ચુંબક જોયા છે, બરાબર? અને તેની સાથે રમવાની પણ મજા માણી હશે। શું તમે લોખંડની સપાટીવાળા
कबाट के रेफ्रिजरेटर साथ लगवा आता स्टीकर्स जोया छे। हाँ, लोखंड सपाटी वालों कबाट हो, तमे कबाटनी अंदर पर मैग्नेट जोया हे बराबर ने, कबाट तमारा बधाना घरे हसेज नॉर्मली, वॉर्ड्रॉप हो के पछी कोई डेस्क के कोई पछी खाना एटले फोल्डर वगैरह वगैरह हो, एनी अंदर तमारे मैग्नेट हसे, मैग्नेट एटले के चुंबक, तमे एने सहेज ज आम धक्को मारो तो तरत जे शू थाय छे, चोटी जाय छे बराबर। एवी ज रीते रेफ्रिजरेटर में पण एवुं स्टीकर्स आवे छे। हवे केटलाक पिन होल्डर में पिन होल्डर नी साथे पण चोटेली दिखाय छे, केटली कंपास पेटी में पण कोई प्रकार नी लॉक थाय तेवी रचना न होवा छतां ढाकण सखत रीते बंद थई जाय छे। मैग्नेट वाळो कंपास तमे एने शू कहो छो, मैग्नेट वाळो कंपास कहो छो बराबर ने। तो आवा स्टीकर्स पिन होल्डर के कंपास पेटीनी अंदरनी तरफ चुंबक लगाड़ेलू होय छे, अंदरनी तरफ, बहार तमने कशु ना देखातुं होय, बहार तमने शुं लागे नॉर्मली कंई ज नथी पण चोटी जाय छे, पण एनी अंदर शुं लगावेलू होय छे, चुंबक एटले के मैग्नेट लगावेलू होय छे। હવે છે ચુંબકો કઈ રીતે શોધાયા, આપણે ચુંબકની શોધ કરી બરાબર, સૌ પ્રથમ કોઈ કે તો ચુંબકની શોધ કરી હશે ને, કારણ કે આ તો એક નોર્મલી પથ્થર જેવું જ છે, પણ ખબર કેવી રીતે પડી કે આને ચુંબક કહેવાય, તો એની શોધ કોણે કરી હતી, કે એવું કહેવાય છે કે પ્રાચીન ગ્રીસમાં, પ્રાચીન એટલે કે બહુ જૂના જમાનામાં ગ્રીસ નામનો શું હતો, દેશ હતો, એમાં એક મેગ્નિસ નામે ભરવાડ રહેતો હતો, ગ્રીસ નામના દેશની અંદર મેગ્નિસ નામનો એક ભરવાડ રહેતો, તે તેના ઘેટા બકરાને નિયમિત રીતે ચરાવવા માટે નજીકના પહાડ પર લઈ જતો, મેગ્નિસ નામનો ભરવાડ રહેતો હતો અને તે શું કામ કરતો હતો, ઘેટા બકરાને ચરાવવાનું કામ કરે, હવે એ ડેઇલી ચરાવવા માટે ક્યાં લઈ જતો હતો, નજીક કોઈ પહાડ હતો ત્યાં એને લઈ જતો હતો, તેના પ્રાણીઓનું ધ્યાન રાખવા તે એક લાકડી સાથે રાખતો હતો, લાકડી જોડે રાખે, હવે લાકડીના એક છેડે લોખંડના એક નાનકડો ટુકડો લગાવેલો હતો, લાકડીનો જે છેડો હતો ત્યાં શું લગાવેલું હતું, નાનકનો લોખંડનો ટુકડો લગાવેલો હતો, જેને કહેવાય લોખંડની ખોળ, કેમ કે આ લાકડી હોય છે એ ઘસાઈ ના જાય કે કોઈ રીતે બગડી ના જાય, છૂછા રૂછા ના નીકળે, એટલે લોખંડની ખોળ, લોખંડનો ટુકડો લગાવવામાં આવે છે બરાબર। એક દિવસ પહાડના કોઈક પથ્થર સાથેથી લાકડીને છૂટી પાડવા માટે તેને ખૂબ બળ લગાવવું પડ્યું, હવે પહાડ ઉપર ગયો હતો બરાબર, પણ એવી જગ્યાએ ક્યારે ત્યારે પહોંચી ગયો કે તેને એ લાકડીની જે લોખંડને જે ખોળ લગાવેલી હતી એ પથ્થર સાથે શું થઈ ગઈ, ચોટી ગઈ, અને તેને ખેડવા માટે, તેને ઊંચી કરવા માટે એને શું કરવું પડ્યું હતું, બળ લગાવવું પડ્યું હતું, જેથી તેને આશ્ચર્ય થયું અને એવું લાગ્યું કે જાણે લાકડી ખડક વડે આકર્ષાઈ હતી, એટલે કે ખડક એટલે કે પથ્થર વડે એ શું થઈ ગઈ હતી, ચોટી ગઈ હોય એવું એને લાગ્યું। હવે આ જે ખડક છે એ શું છે, તો કે કુદરતી ચુંબક છે, શું છે, કુદરતી ચુંબક। તો આ જે લોખંડ આપણે જે પથ્થર મળ્યો એ શું હતો, ચુંબકનો હતો બરાબર, અને તેણે ભરવાડની લાકડીની લોખંડની ટોચને આકર્ષી હતી, લોખંડની જે ટોચ હતી એને આકર્ષી હતી। હવે એવું કહેવાય છે કે આ રીતે કુદરતી ચુંબકની શું થઈ, શોધ થઈ, અને કદાચ ભરવાડના નામ પરથી આવા ખડકને, એટલે કે ભરવાડનું નામ શું હતું, મેગ્નિસ નામ હતું, અને મેગ્નિસ એટલે કે ભરવાડે એની શોધ કરી એટલે એનું નામ શું પાડ્યું, મેગ્નેટાઇટ એવું નામ આપવામાં આવ્યું। મેગ્નેટાઇટમાં લોખંડ હોય છે, મેગ્નેટાઇટની અંદર શું હોય છે, લોખંડ। કેટલાક લોકો એવું માનતા હતા કે મેગ્નેટાઇટની સૌ પ્રથમ મેગ્નેશિયા વિસ્તારમાં થઈ હતી, તેથી તેનું નામ મેગ્નેટ પાડવામાં આવ્યું। આ જે ગ્રીસ દેશ છે એ ક્યાં આવેલો છે, મેગ્નેશિયા પ્રદેશમાં, ક્યાં આવેલો છે, મેગ્નેશિયા પ્રદેશની અંદર ગ્રીસ નામના દેશમાં આવેલો છે, એટલે એનું નામ કદાચ મેગ્નેટ પણ પાડવામાં આવ્યું હોય। હવે જે પદાર્થો લોખંડને આકર્ષવાનો ગુણધર્મ ધરાવતા હોય છે તેને હવે શું કહીશું આપણે, ચુંબક એટલે કે મેગ્નેટ કહેવાય છે, આવી કંઈક વાર્તા છે। હવે ચુંબકની વ્યાખ્યા, અહીંયા આપણને ચુંબકની વ્યાખ્યા આપેલી કે જે પદાર્થો લોખંડને આકર્ષવાનો ગુણધર્મ ધરાવતા હોય છે તેને ચુંબક કહેવાય છે। તો વિદ્યાર્થી મિત્રો, આ છે ચુંબકની વ્યાખ્યા, તેની નીચે તમે પાઠ્યપુસ્તકની અંદર અંડરલાઇન કરો કે જે પદાર્થો લોખંડને આકર્ષવાનો ગુણધર્મ ધરાવતા હોય છે તેને ચુંબક કહેવાય છે, અને ચુંબકની શોધ કેવી રીતે થઈ તો એ તમને બધાને હવે સમજણ પડી ગઈ કે કોણે શોધ કરી, તો કે ગ્રીસ નામના દેશની અંદર મેગ્નિસ નામના ભરવાડે આ ચુંબકની શોધ કરી હતી।
કોઈ કિસ્સામાં લોકોએ હવે શોધી કાઢ્યું છે કે કેટલાક ખડકો લોખંડને આકર્ષવાનો ગુણધર્મ ધરાવતા હોય છે. કેટલાક ખડકો એટલે કેટલાક પથ્થરો જે છે લોખંડને આકર્ષવાનો એટલે કે ચોંટી જવાનો ગુણધર્મ ધરાવે છે. તેમણે એ પણ શોધ્યું કે આ ખડકના નાના ટુકડાઓમાં કેટલાક ખાસ ગુણ હોય છે. તેમણે એ પણ શોધ્યું કે આ જે ખડક છે પથ્થર છે એની અંદર કંઈક નાના નાના ખાસ ગુણો હોય છે. કયા કયા ગુણો? તો કે આ રીતે બનતા પદાર્થને તેમણે ચુંબકનું નામ આપ્યું. પાછળથી લોકોએ લોખંડના ટુકડામાંથી ચુંબક બનાવવાની રીત પણ શોધી કાઢી. હવે પાછળથી શું કર્યું, આ લોખંડનો જે ટુકડો છે એમાંથી લોખંડના ટુકડામાંથી જ આપણે શું બને છે, ચુંબક બને છે, અને એની રીતો શોધી નાખી. અને આ લોખંડના ટુકડામાંથી જે બનાવવાની જે ચુંબક બને છે એને શું કહેવાય, કૃત્રિમ ચુંબક કહેવાય. શું કહેવાય? કૃત્રિમ ચુંબક કહે છે કે લોખંડના ટુકડામાંથી ચુંબક બનાવવાની રીતને કૃત્રિમ ચુંબક કહે છે. હવે આજકાલ વિવિધ આકારોમાં કૃત્રિમ ચુંબક બનાવવામાં આવે છે. દાખલા તરીકે ગજિયો ચુંબક, નાળ ચુંબક, નળાકાર ચુંબક, અથવા બોલ એન્ડેડ છેડા ગોળાકાર હોય તેવું ચુંબક. હવે આકૃતિ ઉપર આપણને આ બધા ચુંબકોની આપેલી છે, હું તમને સમજાવું. આ જે છે એ ગજિયો ચુંબક છે. આ ચુંબકનું નામ શું છે? ગજિયો ચુંબક. આ નળાકાર છે, એનો આકાર નળાકાર જેવો છે એટલે નળાકાર ચુંબક છે. આ જે ચુંબક છે એ ઘોડાની નાળ આકારનું ચુંબક છે. ઘોડાની નાળ હોય ને એવો આકાર છે એનો, બરાબર ને? યુ શેપ છે એટલે ઘોડાની નાળનો જેવો ચુંબક છે એટલે એને શું કયો ચુંબક કહેવાય? ઘોડાની નાળ આકારનું ચુંબક. પછી આ જે બોલ એન્ડેડ, બે બાજુ બોલ છે બરાબર, એટલે આ બોલ એન્ડેડ ચુંબક છે. આ સિવાય સોયાકાર ચુંબક પણ આવે છે. ચુંબકના કુલ 6 પ્રકાર છે. એક ગજિયો ચુંબક, નળાકાર ચુંબક, ઘોડાની નાળાકારનો ચુંબક, સોયાકાર ચુંબક અને અંડાકાર ચુંબક. એ અંડાકાર ચુંબક એટલે ઈંડા જેવો આકાર આપે છે એટલે અંડાકાર ચુંબક એને કહેવામાં આવે છે. હવે નીચે એક પ્રવૃત્તિ છે, આ પ્રવૃત્તિ આપણે અત્યારે કરી લઈએ. હવે પ્લાસ્ટિક કે કાગળનો કપ લેવાનો છે આપણે. હવે આકૃતિ 13.5માં દર્શાવ્યા મુજબ તેને ક્લેમ્પની મદદથી સ્ટેન્ડ પર લગાવો. ક્લેમ્પ એટલે કે આપણે કોઈ પણ વસ્તુ લગાવવા માટે ક્લેમ્પની જરૂર પડે, બરાબર? ક્લેમ્પ એટલે લગાવવા, ટંગાડવા માટેનું એક સાધન. હવે કપની અંદર ચુંબક મૂકી તેને કાગળથી એવી રીતે ઢાંકો જેથી ચુંબક દેખાય નહીં. કપ જે છે એની અંદર આપણે ચુંબક મૂકી દેવાનું છે એના તળિયે, અને ઉપર કાગળ નાખી દેવાનું છે એટલે કોઈને ખબર ના પડે કે આની અંદર શું છે, ચુંબક નાખ્યું છે આપણે. હવે લોખંડની બનેલી એક ક્લિપ સાથે દોરો છો. ક્લિપ એટલે કે સોય, સોય પણ લઈ લેવાય કે કોઈ ક્લિપ હોય કે કોઈ ટાંકણી, એની સાથે છેડા આગળ આપણે શું મૂકવાનું છે, દોરો જોડવાનો છે. દોરાનો બીજો છેડો સ્ટેન્ડના પાયા સાથે બાંધી દો. દોરાનો આ જે બીજો છેડો છે એ સ્ટેન્ડનું જે પાયો છે ને એની સાથે આપણે બાંધી દેવાનું છે. ધ્યાન રાખો કે આ યુક્તિમાં દોરાની લંબાઈ યોગ્ય રીતે ટૂંકી રાખવાની છે. દોરાની લંબાઈ કેવી રાખવાની છે? આપણે ટૂંકી રાખવાની છે. હવે ક્લિપને કપના તળિયાની નજીક લાવો. ક્લિપ જે છે એ કપનું તળિયું છે એની નજીક લાવો, એની પાસે જવા દો. પતંગની જેમ આ ક્લિપ કોઈ પણ આધાર વગર હવામાં કેવી રહે છે, અધર રહે છે, હું તમને આકૃતિમાં બતાવું. આ ગ્લાસ છે, ગ્લાસની અંદર આપણે અહીંયા તળિયે શું મૂક્યું છે, ચુંબક છે, બરાબર ને? અને ઉપર કાગળ ઢાંકી દીધું છે. હવે આ દોરો છે અને એની ઉપર આપણે ક્લિપ બાંધી દીધી છે. હવે તમે જુઓ હવામાં કેવી છે, કોઈ આધાર વગર સીધી ઊભી રહી છે. આ શેના કારણે ઊભી છે? તો આમ કપના તળિયે આપણે શું મૂકેલું છે, ચુંબક, અને આ ચુંબકના આધારે આ ક્લિપ, લોખંડની ક્લિપ કેવી ઊભી છે, સીધી ઊભી છે. તો આમ ચુંબક એ દૂરથી પણ આકર્ષવાની શક્તિ ધરાવે છે. ચુંબકની આકર્ષવાની શક્તિ કેવી હોય છે, દૂરથી પણ એ એકદમ લોખંડને આકર્ષી લે છે. તમે હાથમાં ઘણી વખત જોયું હશે, તમે લોખંડ પાસે એને ચુંબકને ન લઈ જાઓ અને દૂર મૂકો છો, છતાં પણ એ લોખંડને શું થાય છે, આકર્ષાઈ જાય છે ને. તમે બધાને આવી રમત કરવાની તો બહુ મજા આવતી હશે. તો આમ ચુંબક હંમેશા દૂરથી પણ લોખંડને આકર્ષી લે છે. હવે નવો પોઈન્ટ છે, ચુંબકીય અને બિનચુંબકીય પદાર્થો, એટલે કે કયા પદાર્થો ચુંબકીય છે અને કયા પદાર્થો બિનચુંબકીય છે, તેની ચર્ચા આપણે આવતા લેક્ચરમાં
કરીશું. ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને જય સ્વામિનારાયણ.